विद्यार्थी मित्रों नमस्कार। आजे आपने चाणक्य नीति अनुसार आदर्श विद्यार्थीना पांच लक्षणों कया कया छे ते माटेनो एक श्लोक जोईशुं। काक चेष्टा बको ध्यानम श्वान निंद्रा तथैव च अल्पाहारे गृह त्यागे विद्यार्थी पंच लक्षणम। एनु भाषांतर आपने जोईए तो काकरा जेवी चेष्टा, बगला जेवू ध्यान, कूतरा जेवी निंद्रा एटले के ऊन, मांसाहारनुं भोजन અને ગૃહ ત્યાગી આ પાંચ આદર્શ વિદ્યાર્થી માટેના લક્ષણો છે। તો આદર્શ વિદ્યાર્થી બનવા માટેના પાંચ લક્ષણો આપણે વિસ્તારથી જોઈએ। તો પહેલું લક્ષણ છે કાગડા જેવી ચેષ્ટા, એટલે કે આપણે કાગડા જેવા ચતુર બનવાનું છે। કાગડાની ઘણી બધી વાર્તાઓ છે, તેમાંની એક વાર્તા છે કે કાગડાને જ્યારે પાણી પીવાની તરસ લાગે છે તે પાણીની શોધમાં નીકળે છે। એક કોઠીમાં તે પાણી જુએ છે પરંતુ તેની ચાંચ ત્યાં સુધી પહોંચી શકતી નથી, એટલે તે આજુબાજુ નજર કરે છે અને નીચે જે પથ્થર પડેલા હતા, કાંકરા પડેલા હતા, તેમાંથી એક એક પથ્થર ઉઠાવીને તે કોઠીમાં નાખે છે। તેના કારણે પાણી ઉપર આવે છે અને તે પોતાની તરસ છીપાવે છે। બીજું છે લક્ષણ જે છે તે કે બગલા જેવું ધ્યાન કેન્દ્રિત કરવાનું। બગલો એક પગ ઉપર ઊભો રહીને પોતાના શિકાર તરફ એટલે કે માછલી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે। જ્યાં સુધી તે તેમાં સફળ ન થાય ત્યાં સુધી તે પોતાના લક્ષ્ય તરફ પોતાનું ધ્યાન રાખે છે, એટલે કે આપની બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપવાનું છે। ત્રીજું લક્ષણ છે કૂતરા જેવી ઊંઘ રાખવાની, એટલે કે કૂતરો જ્યારે સૂઈ રહ્યો હોય ત્યારે થોડીક પણ હલચલ થાય ને ત્યારે તે તરત જાગી જાય છે, એટલે આપણે હંમેશા કૂતરા જેવા ચપળ રહેવાનું છે। ચોથું લક્ષણ છે અલ્પાહારી ભોજન, એટલે કે માપસરનું ભોજન। આપણે આપણી આવશ્યકતા અનુસાર જ ભોજન કરવું જોઈએ। જો વધારે ભોજન કરીએ તો મોટાપો, બીમારી, આરસ, બુદ્ધિહીનતા વગેરે આવે છે। પાંચમું લક્ષણ છે ગૃહ ત્યાગી, એટલે કે વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ પોતાના ઘરથી સુખદ અને આરામદાયક જગ્યાથી દૂર બેસીને કરવો જોઈએ। કદાચ કોઈ કારણસર ઘરે રહીને અભ્યાસ કરવો પડે તો આજુબાજુનું વાતાવરણ અભ્યાસને યોગ્ય બનાવવું જોઈએ। આજે આપણે જોઈએ છીએ કે આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ, એટલે કે હું એવું નથી કહેતી કે આપણે ઘરનો ત્યાગ કરવાનો છે, પરંતુ ઘરમાં અભ્યાસને આવશ્યક વાતાવરણ ઊભું કરવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વાર્તા કહું છું। એક ઉંદર હતો, તે ખોરાકની શોધમાં આમ તેમ ભટકે છે, ખોરાક તેને પ્રાપ્ત થતો નથી। તે પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ પ્રસન્ન થાય છે અને ઉંદરને એક વરદાન માગવા કહે છે। ઉંદર કહે છે કે
કે મારે ખોરાકની શોધમાં નીકળવું ન પડે અને કાંઈ પણ કર્યા વગર મને ખોરાક મળી જાય તેવું કરો. ભગવાન તથાસ્તુ કહીને જતા રહે છે. હવે ઉંદર એક દરમાં પહોંચે છે જ્યાં આજુબાજુ ચોખાથી ભરેલું હોય છે. તે દરરોજ ખાઈને ત્યાં આરામ કરતો ધીમે ધીમે તેનું શરીર વધવા લાગ્યું. તે આળસુ બની ગયો. તે હવે દરમાં રહીને થાકી જાય છે. હવે તેને દરની બહાર નીકળવું છે, પરંતુ તેના શરીરનું કદ દરના કદ કરતાં ઘણું વધુ મોટું થઈ ગયું હોય છે. તે થાકી જાય છે અને ભગવાનને ફરી પ્રાર્થના કરે છે. હું જ્યાં હતો ત્યાં પાછો મને મોકલી આપો, હું ત્યાં મહેનત કરીશ. આટલા સુખસાઈબીમાં હું રહેવા માગતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? તમે ઉંદરની જેમ સુખ સગવડ સાથે આળસુ અને મેદસ્વી બનશો કે મહેનતથી સારું સ્વાસ્થ્ય અને સફળ વ્યક્તિ બનશો? અસ્તુ.